બનાસકાંઠા જિલ્લાનું SSCનું પરિણામ 64.8% આવ્યું. સરહદી વાવ તાલુકાની સપરેડા શાળાએ મેદાન માર્યું 94.78 સાથે રાજ્યમાં પ્રથમ. ગુજરાતમાં આજે SSC બોર્ડનું રિઝલ્ટ જાહેર કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારના ગામડાની સ્કૂલ જળહળી ઉઠી છે. વાવ તાલુકામાં આવેલી સપરેડા કેન્દ્ર રાજ્યમાં ઊંચું પરિણામ લેવામાં સફળ થઈ છે. સરહદી વિસ્તાર અને અનેક આફતોથી ઘેરાયેલ આ વિસ્તાર આજે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જળહળી ઉઠ્યો છે. સપરેડા કેન્દ્રનું 94.78% પરિણામ આવ્યું છે, જે અનેક શહેરો અને તાલુકા માટે ઉદાહરણ પૂરું પાડે છે કે મસ મોટી વાતો નહીં પણ સ્કૂલને સરસ્વતીનું મંદિર બનાવો તો જ પરિણામ આવા વિસ્તારમાં મળી શકે છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 64.8% પરિણામ આવ્યું છે. એ વન ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓ આવ્યા છે. જિલ્લાની 16 સ્કૂલોએ 100% પરિણામ મેળવ્યું છે અને જિલ્લાની 3 શાળામાં 0% પરિણામ પણ આવ્યું છે. લાખણી તાલુકાના કોટડા કેન્દ્ર માત્ર 21% જ પરિણામ મેળવી શક્યું છે, પણ વાવ તાલુકાના સપરેડા કેન્દ્રએ ગુજરાતમાં પ્રથમ આવી વાવ અને બનાસકાંઠાનું નામ સમગ્ર રાજ્યમાં ગુજતું કર્યું છે, જે કેન્દ્રના તમામ શિક્ષકો અને સ્કૂલ અભિનંદનને લાયક છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અમે થરાદ વિસ્તારના બનાસકાંઠાના થરાદના છેલ્લા વિસ્તારમાં જે કે શિવનગરમાં રહીએ છીએ. આજથી નથી, અમારો જન્મ, અમારા બાપાનો જન્મ અહીંયાનો છે અને છેલ્લા 50 વર્ષથી અમે આ થરાદમાં રહીએ છીએ, શિવનગરમાં. હજી અમે વોટિંગ 50 વર્ષોથી અમારા વોટિંગ થાય છે કેદીઓના, અને અત્યારે અમારા પણ વોટિંગ થાય છે. હજી સરકારે અમારું કોઈ લાઈટ નહીં કે કોઈ હજી કોઈ અમારે મચ્છર કરડે છે. એક તો ગટર નજીકમાં છે, પણ નગરપાલિકામાં મામલતદારમાં ગમે ત્યાં જઈએ અમારું કોઈ અરજ સાંભળતો નથી. અત્યારે અમે ખૂબ પરેશાન છીએ. વિદ્યુત બોર્ડમાં 2-3 વાર અમે કોશિશ કરી, ફોર્મ આલ્યા તો અમારા રદ થઈને પાછા આવ્યા કે તમારે લાઈટ નહીં આવે. અને નગરપાલિકામાં જઈએ ત્યારે નગરપાલિકાવાળા લોકો પણ આમ કહે છે, એટલે અમે ખૂબ હેરાન છીએ. આજથી નથી, છેલ્લા 3-4 વર્ષથી અમે રોવીએ છીએ, પણ અમારો કોમ અત્યારે થતો નથી. મારું નામ છે નરેશભાઈ અમીરનાથ નાથ.